नमस्ते बाल मित्रों, श्री संजय स्कूल केशव डाकी किरण बहन जे विषय गुजराती धोरण चार पाठ चार लाखो वणजारो तेना लेखक छे उमाशंकर जोशी। तो चलो बाल मित्रों, हवे आपणे लाखो वणजारो पाठमां परिचय समझिए। आ एक संवेदन कथा छे। आ पाठ में एक इज्जतदार वणजारा अने तेना विश्वासु कूतराना संबंधनी वात करवामां आवी छे। लाखो नामनो वणजारो एकवार भीड़ पड़वाथी वाणिया पासेथी उछीना पैसा ले छे। पोते लीधेला पैसाना बदलामां पोताना विश्वासु डाग्या कूतराने सानमां मूके छे। डाग्यो पण पोताना मालिकना इशाराने समझी वाणियाने त्यां रोकाई जाए छे। डाग्यो वाणियाने वफादार रही अने तेनुं चोरायेलुं धन पाछुं लावी आपे छे। तेथी शेठ तेने वेलो छूटो करी दे छे। लाखो डाग्याने नासी आवेलो मानी पोतानी शाख ओछी करवा बदल तेने फिटकार आपी डाग्या तरफथी पोतानुं मुँह फेरवी ले छे। अबोल जीव पोताना मालिकनो तिरस्कार सहन न करी शकवाथी माथું પછાડી અને મરી જાય છે। લાખાને જ્યારે પોતાના વિશ્વાસુ ડાગ્યાની વફાદારીની વાતની ખબર પડે છે ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થાય છે। લાખો વણજારો પોતાના વિશ્વાસુ કૂતરાની યાદમાં એક મોટું સરોવર બંધાવે છે। તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા કેટલાક અઘરા શબ્દનો પરિચય કેળવીએ। તો વણઝારો એટલે કે બળદની પીઠ ઉપર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારી। ખાતે માંડવું એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો। ત્યાર પછી ભીડ પડવી એટલે તંગી જણાવી। પગેરું એટલે કે પગનું નિશાન। સાફ એટલે આબરૂ। શાન એટલે ગીરો। અકબંધ એટલે હતો તેટલો જ। ફિટકાર એટલે ધિકાર અનાદર। પગેરું એટલે પગનું નિશાન। વાળ એટલે જમીનની આજુબાજુ કાંટા વગેરેથી કરેલી આડ। અકબંધ એટલે કે હતું તેટલું। ધણી એટલે માલિક। ધીરેલું એટલે ઉછીનું કે વ્યાજે આપવું। કોટે બાંધી એટલે ગળે બાંધી। પૈસાની છૂટ થવી એટલે વાપરવા માટે ઘણા પૈસા હોવા। સાફ એટલે આબરૂ ઇજ્જત। ઘડીભર એટલે થોડી વાર। થંભી જવું એટલે કે ઊભા રહી જવું। અબોલ એટલે મૂંગું અને ચૂપ। પસ્તાવો એટલે પ્રાયશ્ચિત। વિશ્વાસુ એટલે કે વફાદાર। તો ચાલો બાળ મિત્રો, હવે આપણે કેટલાક આ પાઠમાં હતા રૂઢિપ્રયોગોનો અર્થ સમજીએ। તો
तो એમાં છે આંખ વાળી લેવી એટલે કે દુખી હૃદયે વિદાય લેવી, ત્યાર પછી ખાતર પાડવું એટલે કે ચોરી થવી, દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર, આંખ ફરી જવી, અહીં ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવી, આંખ બતાવવી એટલે ગુસ્સો પ્રગટ કરવો, ભારે હૈયે એટલે કે દુઃખી હૃદયે, ભીડ પડવી એટલે કે તંગી જણાવી, શાખ ઉપર પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવી. તો ચાલો બાળમિત્રો, હવે આપણે આ પાઠને સમજવા પ્રયત્ન કરીએ. તો લાખો વણજારો, લાખો કરીને એક વણજારો હતો એટલે એનું નામ, વણજારાનું નામ લાખો હતો. વણજારો એટલે કે બળદની પીઠ પર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારી, એને આપણે શું કહીએ તો કે વણજારો કહીએ. પૈસે ટકે એ સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી તો એ ગયો વાણિયાને ત્યાં, એટલે કે એક વખત તેને પૈસાની તંગી ઊભી થઈ ત્યારે તે વાણિયાની પાસે જાય છે. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. વાણિયાએ લાખાને કીધું કે તમારે જોઈએ તેટલા પૈસા તમે લઈ જાઓ, તમારા જ છે. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. તેને જેટલા પૈસા જોતા હતા તે ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈનો હિસાબ નવેસરથી ઉધારો, એ લઈ અને લાખો તો ચાલતો થયો. લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું. એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે, એટલે કે તમે આમ કેમ બોલો છો, તમારા પૈસા દૂધે ધોયેલા એટલે કે વિશ્વાસપાત્ર છે. શેઠને એના ઉપર વિશ્વાસ હતો. મોટી મહેરબાની શેઠ, પણ અમે કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. લાખાએ કીધું કે મોટી મહેરબાની, તમારો આભાર શેઠ, પણ કે મારે તમારી પાસે સાનમાં એટલે કે ગીરો મૂક્યા વગર મારાથી તમારા પાસેથી એક પાઈ પણ લેવાય નહીં. લાખાએ ડાગ્યાને ડચકારી અને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો. લાખાએ તો ડાગ્યાને તરત જ શેઠની પાસે રહેવા માટે પોતાના હાથથી અને આંખથી અને સંકેત, ઇશારો એટલે સંકેત કર્યો. પછી એણે તરત ડાગ્યા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો. ત્યાર પછી લાખો છે એ તરત જ પોતાનો જે વફાદાર કૂતરો હતો એના ઉપરથી આંખ વાળી લેવી એટલે કે એ દુઃખી હૃદયે એ ત્યાંથી નીકળી જાય છે. ડાગ્યો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. ડાગ્યો પણ
જ્યાં સુધી લાખાની પીઠ દેખાતી હતી ત્યાં સુધી તેના તરફ જોતો રહ્યો. પછી તો એવું બન્યું કે શેઠને ઘેરે એક રાતે ખાતર પડ્યું. ત્યાર પછી એવું એક સમય એવું બને છે કે શેઠના ઘરે રાત્રે ખાતર પડ્યું એટલે કે ચોરી થઈ, હજારોની ચોરી થઈ. ચારે કોર તપાસ ચાલી, ચારે બાજુ, ચારે કોર એટલે ચારે બાજુ તપાસ કરી. ડાગ્યો બધાની જોડે જ હતો, એ ડાગ્યો છે એ પણ બધાની સાથે જ હતો. થોડે આગળ જાય અને પાછો આવે, ડાગ્યો બધાની સાથે હતો, થોડોક આગળ જઈ અને વળી પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને, પરંતુ એની સામે કોઈનું ધ્યાન જતું ન હતું. આગળ પગેરું ન મળ્યું એટલે તે આગળ છે એના પગનું નિશાન એને ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. એટલે કેમ કે પગનું જે નિશાન છે એ કોઈને ન મળ્યું એટલે એ બધા ત્યાંથી પાછા વળતા હતા. ત્યાં ડાગ્યાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી અને ખેંચવા માંડ્યું. એટલામાં ડાગ્યો છે એ તરત જ ત્યાં પોતા જે વાણિયો હતો એનું ધોતિયું પકડી અને એ ખેંચવા માંડે છે. એક વાડ આગળ આવી અને ડાગ્યો ઊભો રહ્યો. વાડ એટલે કે જમીનની આજુબાજુ કાંટા વગેરેથી કરેલી આડ, એને આપણે શું કહીએ તો કે વાડ. એ ત્યાં આવી અને ડાગ્યો છે ઊભો રહે છે અને પગથી જમીન ખોતરવા માંડ્યો અને પોતાના પગ વડે એ જમીનને ખોદવા માંડે છે. ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. ત્યાં એણે ખોદી અને જોયું તો જેટલો જે માલ ચોરાયેલો હતો તે હતો તેમને તેમ મળી આવ્યો અકબંધ. એટલે કે વાણિયાના હરખનો પાર ન રહ્યો, વાણિયાના તો આનંદનો કોઈ પાર ન રહ્યો. એને થયું કે આ ડાગ્યાને હવે વેલો છૂટો કરી એના ધણી ભેગો કરી દેવો જોઈએ. શેઠને એમ થયું કે હવે તો આ ડાગ્યાને મારે વેલો છૂટો કરી દેવો જોઈએ અને ધણી એટલે કે એના માલિક પાસે મોકલી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ગણ ડાગ્યાને મને બચાવી આપ્યો છે. જેટલા પૈસા વાણિયાએ એમ કે લાખાને આપ્યા હતા તેનાથી જે ઉચીનો આપ્યો હતો ધીર્યું એટલે વ્યાજે, એનાથી અનેક ગણું ધન છે એ મને ડાગ્યાએ બચાવી આપ્યું છે. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી, વાણિયાએ તો આ બધી જે વાત હતી એ ચિઠ્ઠીમાં લખી, તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. અને ચિઠ્ઠીમાં લખી અને કૂતરાના ગળે બાંધી અને ત્યાંથી તેને વિદાય કરે છે. અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસાની છૂટ થઈ. એટલે ત્યાર પછી એક એવો સમય આવ્યો કે લાખો જે વણઝારો છે એ વેપારી છે એને પણ પૈસાની એમ કે વાપરવામાં ઘણી બધા પૈસા ભેગા થઈ ગયા, છૂટ થઈ. એટલે એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું. એને મનમાં એમ વિચાર આવે છે કે મહિનો પૂરો થાય અને હું પૈસા આપવા માટે જાઉં એના કરતાં તો એમાં શું એ કે મહિનામાં દિવસો બાકી હોય અને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. એટલે કે મહિનામાં હજી દિવસો બાકી છે એની પહેલાં જ
હું એના બધા પૈસા દઈ આવું તો હું સાચો. પૈસા લઈ એ નીકળ્યો, અડધે રસ્તે આવ્યો. અને લાખો તો પૈસા લઈ અને નીકળે છે, ત્યાં અડધે રસ્તે પહોંચે છે. ત્યાં સામેથી એને કાંઈ કૂતરા જેવું આવતું દેખાયું. અડધે રસ્તે પહોંચે છે અને સામેથી એને કૂતરા જેવું દેખાય છે. ધારીને જુએ છે, એટલે એકીટસે જુએ છે, તો એનો વાહલો ડાઘ્યો હતો. એટલે એકદમ એકીટસે જોતા એને એમ થયું કે આ તો મારો એમ કે વહાલ સોયો ડાઘ્યો છે. ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ અને ડાઘિયાને જોઈ અને ગુસ્સાએથી પોતે નારાજગી વ્યક્ત કરે છે. અરે રામ, આ કૂતરાએ મારી શાખ પર પાણી ફેરવ્યું. એ રામ, આ કૂતરાએ તો મારી આબરૂ ઉપર પાણી ફેરવી દીધું છે. એ નાસી આવ્યો, હું શું મોદ બતાવીશ. એ ત્યાંથી ભાગીને આવ્યો છે, હવે હું શેઠને શું મોં બતાવીશ. ડાઘ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. ડાઘ્યો તો પ્રેમથી તે લાખા પાસે જાય છે ત્યારે લાખો છે એ ગુસ્સો પ્રગટ કરતા, આંખ બતાવી એટલે ગુસ્સો પ્રગટ કરવો અને એને ધિક્કાર, ફિટકાર એટલે કે ધિક્કાર આપ્યો, અનાદર કર્યો અને એનું મોં એ ફેરવી લીધું અને બીજી તરફ તરત જોઈ લે છે. ઘડીભર ડાઘ્યો થંભી ગયો. થોડીક વાર ડાઘ્યો ઊભો રહ્યો. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. બીજી ક્ષણે એ તરત જ ડુંગર બાજુ દોડે છે. ત્યાં જ એ મૂંગો જીવ છે. ચૂપ, એ કાંઈ બોલે નહીં, એને આપણે શું કહીએ, અબોલ. પથરા પર માથું પછાડી અને મરી ગયો. અને એ પથરા ઉપર પોતાનું માથું પછાડીને મરી ગયો. લાખો પૈસા આપવા ગયો. લાખો તો વાણિયાને ત્યાં પૈસા આપવા માટે જાય છે. ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. ત્યાં તરત જ શેઠે એને બધી હકીકતની વાત કરી. વણઝારાના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. એ બધી વાત કરી એટલે વણઝારાને પણ ખૂબ જ પ્રાયશ્ચિત થયું અને ખૂબ જ પસ્તાવો થયો. ભારે હૈયે લાખો પાછો વળ્યો. ભારે હૈયે એટલે કે દુઃખી હૃદયે લાખો ત્યાંથી પાછો વળે છે. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડી અને મરી ગયો હતો, જ્યાં પોતાનો વિશ્વાસપાત્ર જે વફાદાર હતો કૂતરો એ માથું પછાડી અને મરી ગયો હતો, ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. એ સરોવર તે ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે. અત્યારે હાલ એમ કે એ ડાઘાસર સરોવર છે એ ઉત્તર ગુજરાતમાં જે રાધનપુર છે ત્યાં એ સરોવર આવેલું છે. તો બાળમિત્રો, ચાલો હવે આપણે આ શબ્દ સમજૂતી પણ પાઠની શરૂઆત કરતાં જ સમજી ગયા. ભીડ પડવી એટલે તંગી જણાવી, ખાતે માંડવી એટલે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો, પગેરું એટલે કે પગનું નિશાન, શાખ એટલે આબરૂ, શાન એટલે ગીરો, અકબંધ એટલે હતો તેટલો જ, ફિટકાર એટલે ધિકાર. રૂઢિપ્રયોગો, આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી, ખાતર પાડવું એટલે ચોરી થવી, દૂધે ધોયેલું એટલે વિશ્વાસપાત્ર, આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, પાણી ફેરવું એટલે આબરૂ કાઢવી,
आँख बतावी एटले गुस्सो प्रगट करो, भारे हई एटले के दुखी हृदय। तो चलो बाळ मित्रों, हवे आपणे आ पाठના સ્વાધ્યાયને સમજવા પ્રયત્ન કરીશું। તો એમાં છે પ્રશ્ન નંબર 1 છે, તો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો એનો પહેલો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો, લાખો વાણિયા પાસે શા માટે ગયો? લાખો છે એ આપણે પાઠમાં જોયું કે વાણિયા પાસે શા માટે જાય છે, તો કે લાખો એકવાર લાખાની પૈસાની તંગી પડી, પૈસાની જરૂર પડતા તે વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો। પ્રશ્ન નંબર 2, લાખાએ ડાગ્યાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? તો કે લાખાએ વાણિયા પાસેથી એક મહિના માટે કેટલાક પૈસા લીધા હતા, એ પૈસા માટે લાખાએ ડાગ્યાને વાણિયાને ત્યાં ગીરો તરીકે મૂક્યો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ડાગ્યાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? ડાગ્યો છે વાણિયાની પોતાની સાથે લેવા માટે એ શું કરે છે? તો કે ડાગ્યાએ વાણિયાને પોતાની સાથે લેવા તેમનું ધોતિયું મોઢામાં પકડી અને ખેંચવા માંડ્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, શેઠે ડાગ્યાની કોટે શું બાંધ્યું? શેઠ છે એણે ડાગ્યાની કોટે લાખા માટે એક ચિઠ્ઠી બાંધી, શું બાંધ્યું હતું? ચિઠ્ઠી। પ્રશ્ન નંબર 5, ડાગ્યો ઘડીભર કેમ થંભી ગયો? ડાગ્યાને આવેલો જોઈ લાખાએ તેની પર ગુસ્સો કર્યો, તેને ધિક્કાર્યો અને મોં ફેરવી લીધો। આ જોઈ ડાગ્યો ઘડીભર થંભી ગયો। પ્રશ્ન નંબર 6, ડાઘાસર ક્યાં આવેલું છે? ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। અત્યારે હાલ ડાઘાસર છે એ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। ચલો જય બાળ મિત્રો, હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તેમાં પ્રશ્ન નંબર 1, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું। પ્રશ્ન નંબર 2, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? સી રીતે ચોરાયેલું કે ખોવાયેલું ધન ડાઘિયા કૂતરાએ પાછું અપાવ્યું, કોણે અપાવ્યું? ડાઘિયા કૂતરાએ। સી રીતે એટલે કે ડાઘ્યો વાણિયાનું ધોતિયું પકડીને એક વાડ આગળ લઈ ગયો, પછી ડાઘ્યો પગથી જમીન ખોતરવા માંડ્યો, ત્યાં ખોદવાથી વાણિયાનું ચોરાયેલું બધું ધન પાછું મળી ગયું। પ્રશ્ન નંબર 3, વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? વાણિયા એમ કે ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? વાણિયાએ લાખાને જેટલા પૈસા
ઉછીના આપ્યા હતા. તેનાથી બંને અનેક ગણું વાણિયાનું ચોરાયેલું ધન ડાગ્યાએ પાછું મેળવી આપ્યું. આ જોઈ વાણિયો ખુશ થઈ ગયો. તેથી તેણે ડાગ્યાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. પ્રશ્ન નંબર 4. પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? લાખો શેઠના પૈસા ચૂકવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એને જોયું તો દૂરથી કોઈ કૂતરો એની તરફ આવી રહેલો દેખાયો. લાખાએ ધ્યાનથી જોયું તો તે તેનો વાલો ડાઘ્યો હતો. પ્રશ્ન નંબર 3. કારણ લખો. માં પહેલું છે, ડાઘ્યાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘ્યાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘ્યો વાણિયાને ચોરે જ્યાં ધન દાટ્યું હતું ત્યાં લઈ જવા ઈચ્છતો હતો. પ્રશ્ન નંબર 2. ડાઘ્યો માથું પછાડી અને મૃત્યુ પામ્યો કારણ કે ડાઘ્યો માથું પછાડી અને મૃત્યુ પામ્યો કારણ કે વાણિયાએ ડાઘ્યાને વહેલો છૂટો કરતા ડાઘ્યો એના માલિક લાખા પાસે પાછો ફર્યો. આ વાતથી સાવ અજાણ લાખાએ ડાઘ્યાને નાસી આવેલો સમજી તેની પર ગુસ્સો કર્યો, તેને ધિક્કાર્યો અને તેનાથી મોં ફેરવી લીધું અને આ બાબત વફાદાર કૂતરાથી સહન ન થઈ. પ્રશ્ન નંબર 3. લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે લાખાએ અજાણતા કરેલા અનાદરથી દુઃખી થયેલો ડાઘ્યો પથ્થર પર પોતાનું માથું પછાડી અને મૃત્યુ પામ્યો. સત્ય હકીકતની જાણ થતાં લાખાને ખૂબ પસ્તાવો થયો. આથી વફાદાર ડાઘ્યાની કાયમી સ્મૃતિ માટે લાખાએ સરોવર બંધાવ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ એટલે કે જેનો અર્થ એમ કે સમાન અર્થ બતાવતા હોય અથવા તો પર્યાય શબ્દ કહીએ આપણે. તો ચાલો હવે આપણે જોઈએ સમાનાર્થી શબ્દ છે માસ એટલે કે મહિનો, હરખ એટલે કે આનંદ, પ્રિય એટલે વહાલું, આબરુ તો ઇજ્જત, ભાગવું તો નાસવું, વિશાળ એટલે કે પહોળું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરોધી અર્થ શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે તેનો વિરુદ્ધ અર્થ બતાવતા હોય તેને આપણે વિરોધાર્થી શબ્દ કહીએ. તો પહેલું ધ્યાન, તો બે ધ્યાન. પછી બીજું વિદાય, તો આગમન. ત્રીજું વિશ્વાસુ, તો અવિશ્વાસુ. ચોથું પાસે, તો દૂર. ચાલો હવે પ્રશ્ન નંબર 6. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું આંખવાળી
લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી। સાસરે જતી દીકરી પરથી માતા પિતાએ આંખ વાળી લીધી। ત્યાર પછી બે, ખાતર પાડવું એટલે કે ચોરી થવી। ગઈકાલે રાત્રે અમારા ગામના એક ઘરમાં ખાતર પડ્યું। ત્રણ, દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર। અમારા ઘરના નોકર રામુ કાકા અમારા પરિવાર માટે દૂધે ધોયેલા માણસ છે। ચાર, શાક ઉપર પાણી ફેરવવું એટલે કે આબરૂ કાઢવી। બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થઈ સોહમે શાક ઉપર પાણી ફેરવ્યું। પ્રશ્ન નંબર 7, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો એમાં પેલું, એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। આ વાક્ય એમ કે વાણિયો બોલે છે, કોણ બોલે છે, વાણિયો બોલે છે અને લાખાને કહે છે। ત્યાર પછી બે, અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું। આ વાક્ય લાખો પોતાની જાતને કહે છે। પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ખરું કરો। કાંઈ સાન, શાન માં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં, એટલે એમાં આપણે ખરાનું નિશાન કરવાનું છે। તો સાન એટલે કે સસલાનો સ છે, સાન એમાં આપણે ખરું કરશું। કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી લેવાય નહીં। ત્યાર પછી બીજું, લાખાએ ડાગ્યાને ઈશારો, ઈશારો એટલે કે લાખાએ ડાગ્યાને ઈશારો, મીંડાડિયો સ આવશે એમાં આપણે ખરું કરશું, એ શબ્દ સાચો બને છે એટલે કે ઈશારો કર્યો। ત્યાર પછી ત્રીજું, વાણિયાએ આ બધી વાત ચિક્કી અથવા ચિઠ્ઠીમાં લખી એટલે કે એમાં પણ ચિઠ્ઠી આવશે, તો વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી। ત્યાર પછી ચોથું, આ કૂતરાએ મારી શાખ અને શાખ લાંબા સસલાનો સ ઉપર પાણી ફેરવ્યું, તો આપણે શાખ એટલે મીંડાળીઓ સ એમાં સાચું કરશું એટલે એ વાક્ય સાચું બને છે। આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું। પ્રશ્ન 5 છે, લાખો પૈસા અને પૈસા આપવા ગયું એટલે કે એમાં પણ સસલાનો સ નો જે ઉપયોગ આપણે પૈસામાં કર્યો છે એ સાચો શબ્દ છે, એટલે લાખો પૈસા આપવા ગયો। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો કૌંસમાં શબ્દો આપેલા છે, પીઠ, ખાતર, કૂતરો, ઈશારો અને જીવ, તો એમાં સૌ પ્રથમ આવશે ઈશારો, ત્યાર પછી ઉતરો, પછી ખ આવે તો ખાતર, ત્યાર પછી જીવ અને પીઠ। હવે બાળ મિત્રો, આપણે આ ભાષાની પ્રવૃત્તિ કરીએ તો પ્રવૃત્તિમાં આપણે પુસ્તકાલય, સામયિકો અને વર્તમાન પત્રોની પૂર્તિમાંથી વાર્તા પ્રસંગો અને વાર્તા અંકો તૈયાર કરી અને આપણે એક સરસ મજાના પ્રાણી વિશે એમ કે એક આપણે આ વફાદાર
કૂતરાની જે વાર્તા લાખાની હતી એ જોઈ પાઠમાં, તો એવું જ આપણે એક સરસ પ્રાણી છે ગાય, તો ગાય વિશે આપણે જોઈએ. પ્રાણીઓ આપણને અનેક રીતે ઉપયોગી છે, આથી આપણે તેમને પાળીએ છીએ. ભેંસ, ગાય, બકરી, ઊંટ, ઘોડા, ગધેડા જેવા પ્રાણીઓને આપણે પાલતુ પ્રાણીઓ કહીએ છીએ. આ બધા પ્રાણી છે તે પાલતુ પ્રાણી છે. આ બધા પ્રાણીઓમાં મને એમ કે ગાય છે એ સૌથી વધુ ગમે છે, કારણ કે ગાય એક ગરીબડું પ્રાણી છે. શિંગડા હોવા છતાં તે ભાગ્યે જ કોઈને મારે છે. ગાય એક પાલતુ પ્રાણી છે, તે સફેદ, કાળા, લાલ કે કાબરચિત્રા રંગની હોય છે. ગાયને બે શિંગડા અને ચાર પગ હોય છે, તેને એક લાંબી પૂંછડી હોય છે. ગાયને બે આંખ અને બે કાન હોય છે. ગાય ઘાસ, અનાજ અને કપાસિયા ખાય છે. ગાય એક દૂધાળું જાનવર છે. ગાયનું દૂધ પચવામાં હલકું હોય છે. તેનું દૂધ પૌષ્ટિક અને મીઠું પણ હોય છે. નાના બાળકો માટે ગાયનું દૂધ ગુણકારી ગણાય છે. દૂધમાંથી અનેક મીઠાઈઓ બનાવવામાં આવે છે. તેના દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બને છે. ગૌમૂત્ર પીવાથી વિદ્યા વધે છે અને રોગ થતો નથી, એવી એક લોકમાન્યતા છે. ગૌમૂત્ર શરીરે ચોળીને સ્નાન કરવાથી ખસ અને ગળમૂળ મટી જાય છે. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે. વાછરડી મોટી થતાં ગાય કહેવાય છે. વાછરડો મોટા થતાં બળદ કહેવાય છે. બળદ ખેતીના કામમાં ઉપયોગી છે. ગાયના છાણમાંથી છાણા બને છે. તેના છાણમાંથી ખાતર પણ બને છે. ખાતર નાખવાથી વધુ અનાજ પાકે છે. છાણમાંથી ગોબર ગેસ પણ ઉત્પન્ન કરી શકાય છે અને તેનો આપણે છાણનો બળતણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. આમ માનવીને ગાય અનેક રીતે ઉપયોગી હોવાથી ગાયને આપણે કામધેનું પણ કહીએ છીએ. વાર તહેવારે સ્ત્રીઓ ગૌમાતાનું પૂજન કરે છે. મકર સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવવામાં પણ પુણ્ય માને છે. ગાય મૃત્યુ પામ્યા પછી પણ માણસ માટે અનેક ઉપકાર કરે છે. ગાયના ચામડામાંથી પગરખા, મશક જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. તેના હાડકામાંથી ખાતર બને છે. તેની ચરબીમાંથી ઘણા ઉપયોગી પદાર્થો પણ બને છે. આપણે ગાયની પૂરેપૂરી દેખભાળ રાખવી જોઈએ. તેને રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. તેને આપણે સમયસર ચારો પાણી આપવા જોઈએ. ખરેખર ગાયના આપણા પર ઘણા ઉપકારો છે. આપણે બધા ગાયને ગૌમાતા કહીએ છીએ. તો ચાલ બાળમિત્રો, નમસ્તે. આજે આપણે હવે આવી રીતે બીજા અનેક પ્રાણીઓનું પણ આપણે વર્ણન કરી શકીએ. તો આ પાઠના આધારે આમાં કૂતરાનું આવ્યું હતું, એ જ રીતે આપણે ગાયનું પણ વર્ણન જોયું. તો નમસ્તે બાળમિત્રો, હવે આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.